नमस्कार विद्यार्थी मित्रों, सरेराश विचलन में सादी श्रेणी एटले के अवर्गीकृत माटे सरेराश विचलन कई रीते शोधी शकाय, त्यारबाद वर्गीकृत श्रेणी में सतत श्रेणी में अथवा असतत श्रेणी माटे सरेराश विचलन कई रीते शोधी शकाय ए आपणे जोई गया छे। हवे सरेराश विचलन सतत श्रेणी माटे एटले के वर्गो आप्या होय त्यारे सरेराश विचलन कई रीते शोधी शकाय ते आपणे जोईए। सौ प्रथम आपेल माहिती परथी सरेराश विचलन शोधो। वर्गो आप्या छे 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39 અને 40 થી 49। આવૃત્તિ આપણને FI આપી છે 1, 3, 8, 6 અને 2। હવે આવૃત્તિને એનો n બરાબર કુલ સરવાળો, આવૃત્તિનો સરવાળો 20 થશે, બરાબર। સૌ પ્રથમ આપણે દરેક વર્ગની મધ્ય કિંમત શોધીશું। મધ્ય કિંમત બરાબર અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2, એટલે 0 પ્લસ 9 ભાગ્યા 2 બરાબર 4.5, 10 વત્તા 19 ભાગ્યા 2 બરાબર 14.5, 20 વત્તા 29 ભાગ્યા 2 બરાબર 24.5, 30 વત્તા 39 ભાગ્યા 2 બરાબર 34.5, 40 વત્તા 49 ભાગ્યા 2 બરાબર 44.5। તો આ રીતે દરેક વર્ગની આપણે મધ્ય કિંમત શોધીશું। ત્યારબાદ મધ્યક શોધવા માટે આપણે જાણીએ છીએ કે મધ્યકનું સીધું સીધી રીતનું સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ અપન એન, એટલે કે એફ આઈ એક્સ આઈ ખાનાની આપણને જરૂર પડશે। તો બીજું ખાનું આપણે બનાવીશું એફ આઈ એક્સ આઈ, એફ આઈ એક્સ આઈ એટલે એફ આઈ એક્સ આઈ બે વચ્ચેનો ગુણાકાર, બે વચ્ચેનો ગુણાકાર લેવાનો છે। 1 × 4.5 બરાબર 4.5, 3 × 14.5 બરાબર 43.5, 8 × 24.5 બરાબર 196, 6 × 34.5 બરાબર 207, 2 × 44.5 બરાબર 89। હવે સિગ્મા એફ આઈ એક્સ આઈ આપણને જરૂર પડશે, એટલે કે એનો સરવાળો જરૂર પડશે, ટોટલ સરવાળો આપણો આવશે 540। તો આ રીતે સૌ પ્રથમ આપણે સરેરાશ વિચલન શોધીશું। સરેરાશ વિચલનને એમડી વડે દર્શાવવામાં આવે છે, તો એમડી બરાબર સિગ્મા એફ આઈ માનાંક એક્સ માઇનસ એક્સ બાર ઓપન એમ બરાબર, આનો જે ટોટલ જે સરવાળો એવો છે 160, તો આપણે 160 ભાગ્યા એન એટલે 20 બરાબર 8। આ જે એમડી એટલે કે સરેરાશ વિચલન મળ્યું એ નિરપેક્ષ માપ છે, પણ જો સાપેક્ષ માપ માંગેલું હોય એટલે કે સરેરાશ વિચલન જ માંગેલું હોય તો સરેરાશ વિચલન બરાબર એમડી ભાગ્યા એક્સ બાર, એ રીતે એ શોધી શકાય છે, બરાબર। હવે આપણે જોઈએ પ્રસરમાનનું ખૂબ જ અગત્યનું માપ કે પ્રમાણિત વિચલન, જે પ્રસરમાનના સૌથી સર્વશ્રેષ્ઠ માપ ગણાય છે। જેમ આપણે અગાઉ મધ્યવર્તી સ્થિતિમાનમાં આપણે જોઈ ગયા છે કે મધ્યક, મધ્યસ્થ, ચતુર્થકો, દશાશકો બરાબર બહુલક, બધા માપોમાં સૌથી અગત્યનું માપ મધ્યક કહેવાય છે। એ જ પ્રમાણે પ્રસરમાનના માપમાં સૌથી અગત્યનું અને ખૂબ જ મહત્વનું જે માપ છે એ પ્રમાણિત વિચલન છે। પ્રમાણિત વિચલનને એસ વડે દર્શાવવામાં આવે છે, એસ બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર અપોન એન, અથવા વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ આઈ સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર, અથવા એને ટૂંકી રીતે શોધવું હોય તો એ પછીના આપણે વિડીયોમાં જોઈશું કે સીધી રીત અને ટૂંકી રીતે પણ પ્રમાણિત વિચલન શોધી શકાય છે। તો એ સૌ પ્રથમ આપણે પ્રમાણિત વિચલન અવર્ગીકૃત શ્રેણી માટે એટલે કે સાદી શ્રેણી માટે કઈ રીતે શોધી શકાય તે જોઈએ। એક્સ આઈ 1 થી 10 સંખ્યા આપી છે, 1, 2, 3 આ રીતે ક્રમશઃ 10 સંખ્યા આપી છે। સિગ્મા એક્સ આઈ ની જરૂર પડશે, એટલે કે આનો સરવાળો કરવાનો એ 55 થશે। હવે એક્સ આઈ નો સ્ક્વેર કરવાનો છે, એક્સ આઈ એટલે આનો સ્ક્વેર કરવાનો છે, આનો દરેકનો, 1 નો સ્ક્વેર 1 થશે, 2 નો સ્ક્વેર 4 થશે, 3 નો સ્ક્વેર 9 થશે, 4 નો સ્ક્વેર 16, 5 નો સ્ક્વેર 25, 6 નો 36, 7 નો 49, 8 નો સ્ક્વેર 64, 9 નો સ્ક્વેર 81 અને 10 નો સ્ક્વેર 100 થશે। હવે આની સરવાળાની જરૂર પડશે, ટોટલ આપણે એનો સરવાળો કરશું 385। તો હવે એને આપણે સૂત્ર જોઈએ, તો સૌ પ્રથમ મધ્યક શોધો પડે, એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ ઓપન એન, એક્સ આઈ એટલે આનો સરવાળો કેટલો છે 55, તો 55 ભાગ્યા એને એટલે પ્રાપ્તવર્ત સંખ્યા કેટલી છે તો 10,
55/10 = 5.5 એજ રીતે s એટલે કે પ્રમાણિત વિચલન શોધીશું પ્રમાણિત વિચલન ત્રણ રીતે શોધી શકાય છે સામાન્ય રીતે એમાં આપણે સૌથી જ્યારે પ્રાપ્તકોની કિંમત ખૂબ જ નાની હોય એટલે કે 1 થી 10 સંખ્યા આવતી હોય ત્યારે પ્રમાણિત વિચલનનો આ સૂત્રનો ઉપયોગ થાય છે s = વર્ગમૂળની અંદર સિગ્મા x² -1 - x બાર આખાનો સ્ક્વેર હવે s = વર્ગમૂળમાં સિગ્મા x² આપણે કેટલા શોધ્યા છે આનો સરવાળો 385 385/10 માઇનસ મધ્યકનો સ્ક્વેર મધ્યક કેટલો આપણે શોધ્યો છે 5.5 તો 5.5 નો સ્ક્વેર કરવાનો s = વર્ગમૂળની અંદર 385/10 = 38.5 થશે માઇનસ 5.5 નો સ્ક્વેર કરો તો 30.25 આવશે હવે એમાં 38.5 માંથી 30.25 બાદ કરો તો બરાબર 8.25 આવે હવે એનો વર્ગમૂળ શોધવાથી આપણને 2.87 કિંમત મળશે હવે આપણે બીજું સૂત્ર જોઈએ તો બીજું સૂત્ર મધ્યકના આધાર ઉપયોગ કરીને એના સૂત્રનો ઉપયોગ કરવાનો છે s = વર્ગમૂળ અંદર સિગ્મા કૌંસ અંદર x xi - x બાર આખાનો સ્ક્વેર / n એની અંદર સૌપ્રથમ આ બે ખાના તો બરાબર છે xi - x બાર દરેક પ્રાપ્તક પછી જે મધ્યક આવ્યો છે તે બાદ કરવાનું છે હવે મધ્યક 5.5 છે તો 1 માંથી 5.5 બાદ કરો 4.5 આવશે 2 માંથી 5.5 બાદ કરો તો 3.5 આવશે 3 માંથી 5.5 બાદ કરો 2.5 આવશે 4 માંથી 5.5 બાદ કરો તો 1.5 આવશે તો આ રીતે દરેક કિંમત બાદ કરવામાં આવશે અને જે બાદ કરેલી કિંમત છે એને આપણે સ્ક્વેર કરવાનો છે 4.5 નો સ્ક્વેર કરો તો 20.25 આવશે એટલે કે કોઈ પણ સંખ્યા માઇનસ હોય એનો સ્ક્વેર કરવાથી પ્લસ થઈ જાય છે એ ધ્યાનમાં રાખવાનું છે હવે 4.5 નો સ્ક્વેર કરો તો 20.25 આવશે 3.5 નો સ્ક્વેર કરો તો 12.25 આવશે 2.5 નો સ્ક્વેર કરો તો 6.25 આવશે 1.5 નો સ્ક્વેર કરો તો 2.25 0.5 નો સ્ક્વેર કરો તો 0.25 આ રીતે દરેક રકમનો સ્ક્વેર કરવાનો છે ત્યારબાદ આનો સરવાળો કરવાનો છે સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર જરૂર પડશે આનો સરવાળો 82.5 આવશે તો સૂત્રની અંદર આ સૂત્ર છે વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર / n જ્યાં આનો જે સરવાળો આવ્યો સિગ્મા વાળો આનો સરવાળો એ 82.5 n એટલે 10 બરાબર 8.25 વર્ગમૂળમાં હવે આનો વર્ગમૂળ શોધવાથી 2.87 આવશે તો આ રીતે મધ્ય પ્રમાણિત વિચલન અને મધ્યકના આધારે જે બે સૂત્ર છે એની કિંમત પણ સરખી આવશે જો આ જ દાખલો આપણે ટૂંકી રીતે શોધીએ તો ટૂંકી રીતમાં પણ પ્રમાણિત વિચલન જવાબ 2.87 જ આવશે બરાબર તો આ રીતે સાદી શ્રેણી માટે પ્રમાણિત વિચલન જોઈ ગયા પછીના વિડીયોમાં આપણે અસતત શ્રેણી માટે અને સતત શ્રેણી માટે પ્રમાણિત વિચલન કઈ રીતે શોધીશું તે જોઈશું